जय स्वामीनारायण। सहजानंद विद्यालय बापा सीताराम चौक नवा नरोड़ा द्वारा डिजिटल अभ्यास में विद्यार्थी मित्रों तमारो स्वागत है। धोरण 11 कॉमर्स वाणिज्य पत्र व्यवहार और सेक्रेटरियल प्रेक्टिस नो आज आप अभ्यास करीशू। विद्यार्थी मित्रों आपणे कुल 3 प्रकरणों अभ्यास कर्यो, जे विभाग 1 जेने सीसी कॉमर्शियल कोरस्पोंडर 3 प्रकरणों अभ्यास करी गया। 1 माहिती संचारनो अर्थ अने तेनी पद्धतिओ, 2 असरकारक पत्र व्यवहार अने तेनी जुदी जुदी शैलीओ, अने 3 वाणिज्य पत्रनो बाह्य देखाव। त्यारबाद आजे आपणे विभाग 2 प्रकरण 1 सेक्रेटरीनो अर्थ अने तेना प्रकारोनो अभ्यास करीशुं। तो आ प्रकरणनी शरूआत पहला तो जे पाठनुं हेडिंग छे एनी समझथी चालू करीए। तो अहीं एवुं कीधुं छे सेक्रेटरीनो अर्थ अने तेना प्रकारो। तो विद्यार्थी मित्रों मैं तमने शरूआतना प्रथम तासमां प्रथम अभ्यासमां एवुं कीधुं हतुं कि आपणे जे विषय भणी रह्या छीए विषयनो भविष्यनी अंदर कई रीते उपयोग थशे। जो तमे आ विषयने सारी रीते समजवानो प्रयत्न करशो तो भविष्यनी अंदर तमे आ विषय में एक डिग्री प्राप्त करशो, जेने CS कहवाय, कंपनी सेक्रेटरी। अने कंपनी सेक्रेटरीनी ज्यारे तमे डिग्री प्राप्त करशो त्यारे कंपनीनी अंदर सेक्रेटरी तरीकेनो तमने होद्दो प्राप्त थशे। तो ए सेक्रेटरीनो होद्दो प्राप्त थाय अने तमे त्यां जॉब करो एटले कंपनी सेक्रेटरी तरीके तमे त्यां ओळखाव छो। तो विद्यार्थी मित्रों आज प्रकारे कंपनी सेक्रेटरी सिवाय बीजा कया कया सेक्रेटरी तमने जोवा मळे अत्यार सुधी तो तमे जाणता नहीं होय। ज्यारे तमे अभ्यास करशो पछी तमने खबर पड़शे कि आमा आने पण सेक्रेटरी तरीके ओळखी शकाय। तो चालो विद्यार्थी मित्रों आ प्रकरणनी अंदर आपणे सेक्रेटरीना अर्थ अने तेना प्रकारो विशेनो अभ्यास करीशुं। शरूआत करीए छीए प्रथम प्रश्नथी। प्रथम प्रश्न छे कंपनीनुं व्यक्तित्व केवा प्रकारनुं छे? तो जवाब छे कृत्रिम। तो एनो मतलब शुं थयो के कंपनीनुं व्यक्तित्व एटले के मीन्स के कंपनी एक कृत्रिम व्यक्ति छे, मानव सर्जित, मानव द्वारा बनावामां आवेली छे, माटे तेने कृत्रिम व्यक्तित्व तरीके ओळखवामां आवे छे। बीजो प्रश्न छे भारतमां अत्यारे कयो कंपनीધારો અસ્તિત્વમાં આવ્યો? તો અત્યારે હાલ કયો કંપનીધારો છે? 2013। તો પહેલાં કયો હતો? 1956। પણ આપણે અત્યારે હાલ કયો લખવાનો છે? 2013 કંપની ધારો। ત્રીજો પ્રશ્ન છે રાજા દશરથના મંત્રી કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો ભૂતકાળને વાગોળો, રાજા દશરથનું નામ તમે સાંભળેલું હશે રામાયણની અંદર। તો રાજા દશરથના મંત્રી હતા કોણ? સુમંત। તો એ મંત્રી એટલે એમના એ સેક્રેટરી કહી શકાય। ચોથા પ્રશ્નની વાત કરીએ સ્ક્રિબા એટલે શું? સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એકવાર વાંચવાથી ખબર નહીં પડે, વારંવાર વાંચવાથી એટલે કે 2-3 વખત વાંચવાથી તમને આ પ્રશ્નનો જવાબ આવડી જશે। રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર વ્યક્તિને સ્ક્રિબા કહે છે। એટલે કે રાજાઓ વખતમાં રાજાઓ જ્યારે બોલતા ત્યારે બોલેલી વસ્તુ લખવામાં આવે, પછી એ કાપડ ઉપર લખાય કે પછી કોઈ એવી પાંદડાઓ ઉપર લખાય કે તામ્રપત્ર ઉપર પણ લખાય। એટલે મૂળ કહેવાનો ભાવાર્થ કે રાજાઓ વતી લખાણ કરનાર વ્યક્તિને સ્ક્રિબા તરીકે ઓળખવામાં આવતા હતા। પ્રશ્ન 5 સેક્રેટરી શબ્દ શેમાંથી ઉતરી આવ્યો છે? તો મૂળ પાઠના હેડિંગની વાત કરીએ, સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરિયસમાંથી ઉતરી આવ્યો છે, અને એ સેક્રેટરિયસમાંથી આપણે અત્યારે હાલ સેક્રેટરીનો અભ્યાસ કરીએ છીએ। એટલે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે ભાઈ સેક્રેટરિયસમાંથી ઉતરી આવ્યો છે, આનો મતલબ એવો થયો કે ગુપ્ત રહસ્યને જાળવણી કરનાર, કે તમારી પાસે જે માહિતી છે એ માહિતીને ગુપ્ત રાખવી છે, એ વ્યક્તિ રાખનાર વ્યક્તિને આપણે સેક્રેટરી કહીએ છીએ। અને સેક્રેટરી એટલે એક પ્રકારના મંત્રી જ કહેવાય। મંત્રીઓ બને ત્યાં સુધી પોતાના સંચાલકોની કે માલિકોની કે રાજા મહારાજાઓની માહિતી ગુપ્ત રાખતા હતા, માટે તે સેક્રેટરીનું પદ ધારણ કરેલું છે તેમ કહી શકાય। છઠ્ઠો પ્રશ્ન છે કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? તો સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ કરે છે,
એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર. તો બોર્ડ ઓફ ડિરેક્ટર એ સંચાલક મંડળ છે જે સેક્રેટરીની નિમણૂક કરે છે. સાતમા પ્રશ્નનો આપણે અભ્યાસ કરીએ તો ભારતમાં આઝાદી પછી ક્યારે કંપનીદારો અસ્તિત્વમાં આવ્યો? ભારતમાં આઝાદી પછી ઈસવીસન 1956ના વર્ષમાં કંપનીદારો અસ્તિત્વમાં આવ્યો. તો મેં કહ્યું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, પહેલાં જૂનો કંપનીદારો 1956 હતો અને અત્યારે હાલ નવો કયો છે? 2013. પ્રશ્ન નંબર 8ની વાત કરીએ, ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા? તો ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. કોણ હતા? વિદુર. તો આ પણ એક આ મહાભારતનો પાત્ર છે, ધૃતરાષ્ટ્ર, જેના મંત્રી વિદુર. બરાબર, મંત્રી એટલે એક પ્રકારના સેક્રેટરી. પ્રશ્ન નંબર 9, મૂળ લેટિન શબ્દ સેક્રેટરીનો અર્થ જણાવો. તો મૂળ લેટિન શબ્દ સેક્રેટરીનો અર્થ છે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. મેં તમને હમણાં કીધું તે પ્રમાણે કે આપણી પાસે જે પણ કંઈ માહિતી છે એને ગુપ્ત રાખનાર વ્યક્તિને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. 10મા પ્રશ્નની વાત કરીએ, નવા કંપની ધારા મુજબ સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત બને છે? સાંભળજો વિદ્યાર્થી મિત્રો, નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત બને છે? તો જવાબ છે, નવા કંપની ધારા વર્ષ 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂપિયા 5 કરોડ કે તેથી વધુ હોય ત્યારે કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બને છે. એનો મતલબ એવો થયો, જ્યારે કંપની શેર બહાર પાડે અને કંપની શેર બહાર પાડ્યા પછી તેની પાસે 5 કરોડ કે તેથી વધુ મૂડી એકઠી થાય ત્યારે તે વ્યક્તિ સેક્રેટરી તરીકે એ નિમણૂક કરી શકે છે. કોઈ વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકે, પણ એની પાસે આટલી મૂડી હોવી જોઈએ, એટલે જાહેર જનતા પાસેથી એટલા રૂપિયા ભેગા થયેલા હોવા જોઈએ. ચાલો 11મા પ્રશ્ન ઉપર જઈએ, કંપની સેક્રેટરીના કેટલા પ્રકાર પાડી શકાય? તો કંપની સેક્રેટરીના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય. શું કીધું છે? કંપની સેક્રેટરીના 2 પ્રકાર પાડી શકાય. કયા કહેવાય? એક સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. એનો આપણે આગળ અભ્યાસ કરીશું. 12મો પ્રશ્ન છે, કોઈ પણ એક વેપારી મંડળનું નામ આપો. તો વેપારી મંડળ તરીકેનું નામ છે ભાઈ ચેમ્બર્સ ઓફ કોમર્સ. આ વેપારી મંડળ છે, તો વેપારી મંડળના પણ સેક્રેટરીની જરૂર પડે. પ્રશ્ન નંબર 13, કોણ સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ બને છે? તો સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ બનનાર વ્યક્તિ છે વહીવટી સેક્રેટરી. કેમ આવું કેમ કીધું? આવું એટલા માટે કીધું કારણ કે સંચાલકો એ જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કંપનીને સફળતા કે નિષ્ફળતા અપાવે છે. હવે સફળતા અને નિષ્ફળતાની ખબર ક્યારે પડે? જ્યારે એનો વહીવટ તપાસવામાં આવે ત્યારે. કંપનીનો વહીવટ કેવો ચાલે છે? અને એ વહીવટ તો સંચાલકો દ્વારા જ ચાલવાનો છે. સંચાલકોનો વહીવટ સારો હશે તો કંપની પ્રગતિના માર્ગે જશે, સંચાલકોનો વહીવટ નબળો હશે તો કંપની ખોટમાં જશે. આ બધી જાણકારી કોણ રાખે છે? વહીવટી સેક્રેટરી. માટે કહી શકાય કે ભાઈ વહીવટી સેક્રેટરી એ સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ બને છે. પ્રશ્ન 14, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી બીજા કયા નામથી ઓળખાય છે? તો રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એ એલચીના નામે ઓળખાય છે. આ એલચીનો મતલબ શું થયો? કે ભાઈ જે આપણું રાજ્ય એટલે કે દેશ છે એ દેશ વતી કોઈ વ્યક્તિ અન્ય દેશમાં જઈને તેનો વહીવટ કરે. જ્યારે કોઈ વેપારી અથવા તો કોઈ બિઝનેસમેનનો વ્યક્તિ અન્ય દેશમાં જઈને એ મુખ્ય બિઝનેસમેન વતી વહીવટ કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ વ્યક્તિ એલચી બને છે. એટલા માટે કીધું છે કે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એ એલચીના નામે ઓળખાય છે. ઘણી વખત આપણા દેશની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી એ વારંવાર કે અન્ય દેશમાં કંઈ જઈ ન શકે, એટલે એની જગ્યાએ એમના વતી બીજા કોઈ વ્યક્તિને પસંદ કરી અન્ય દેશમાં મોકલવામાં આવે અને તે વ્યક્તિ ત્યાં જઈને રાજકીય કામગીરી અથવા તો અન્ય કોઈ વહીવટી કામગીરી કરવાનો પ્રયત્ન કરે ત્યારે અહીં મુખ્ય નેતાએ પોતે સંમતિ આપી મોકલેલ વ્યક્તિને એલચી તરીકે ઓળખવામાં આવે છે અને સામા પક્ષે એટલે કે સામા દેશે તેનો સ્વીકાર કરવો પડે છે. પ્રશ્ન છે, વિભાગીય સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો વિભાગીય સેક્રેટરી તરીકે સનદી અધિકારીની નિમણૂક કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો,
विभागीय सेक्रेटरी तरीके सनदी अधिकारी ने निमणूक करवामां आवे छे। सनदी अधिकारी एटले सरकार द्वारा निमायेला व्यक्ति ने सनदी अधिकारी तरीके ओळखवामां आवे छे। पछीनो प्रश्न छे, विद्यार्थी मंडळनो सेक्रेटरी कया नाम थी ओळखाय छे? तो विद्यार्थी मंडळनो सेक्रेटरी GS એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે તમને આ સાંભળવા મળશે GS કે ભાઈ આ અમારા કોલેજનો GS એટલે જનરલ સેક્રેટરી। પછી વાત આવે છે પ્રશ્ન નંબર 17, FICCI ની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 1927માં FICCI ની સ્થાપના થઈ હતી, જેને ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। આ FICCI ની સ્થાપના કરવામાં આવેલી હતી। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 18, આપણા આ પાઠની અંદર કેટલાક પૂર્ણનામનો અભ્યાસ કરવાનો છે, ચાલો એના પૂર્ણનામનો આપણે અભ્યાસ કરીએ। સૌ પ્રથમ પહેલું પૂર્ણનામ છે CS, જેને આપણે જાણીએ છીએ કંપની સેક્રેટરી। પરીક્ષાની અંદર પણ આ પૂર્ણનામ પૂછાઈ શકે એટલે આપણે તૈયારી કરવાની થાય। બીજું GS એટલે જનરલ સેક્રેટરી। ત્રીજું PA એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ। ચોથું IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ। પાંચમું INTUC ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ। ITUC ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફિડરેશન। તો વિદ્યાર્થી મિત્રો, ITUC ની અંદર એક પ્રકાશ પાડીએ, જે વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર આનું પૂર્ણનામ જોશે એની અંદર આ જ પૂર્ણનામ આપેલું છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફિડરેશન, અને જો નવનીતમાં જોવાનો પ્રયત્ન કરશે તો એની અંદર અહીં એને કોંગ્રેસ જોવા મળશે, પણ આપણે તો ચોપડી અનુસાર લખવાનું છે એટલે ITUC ની અંદર આ જ આપણે પૂર્ણનામ સાચું રાખવાનું છે। BCCI નું પૂર્ણનામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, અને CA માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમ કરીને આ પૂર્ણનામ થયા। તો વિદ્યાર્થી મિત્રો, 18 પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કર્યો, સેક્રેટરીના એક ટૂંકા પ્રશ્નો કે જે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છે। ચાલો બાકીના નવા પ્રશ્નોનો અભ્યાસ નવા વિડીયોમાં તેનો અભ્યાસ કરીશું।